तो प्रियंका तने पेलो आयुषी वालों भी खबर नहीं है ना कुका बंद ही जा नहीं तो मारा मोमेंट का निकली जैसे वो निकली जैसे है आपड़ा बता सीक्रेट आना मटे शेयर ना तो कर या ने साला आज है तारी फ्रेंडशिप शेम ऑन यू कुका शेम ऑन यू यू टोल्ड मी कि तुम्हारा ट्रस्ट नहीं तोड़े एंड करण व्हाट इज दिस यू लाइक मी अरे यार वी आर बेस्ट बडीज तो ते क्या रे मने कीधु के तू इन्हें लाइक करे छे अने कुका आ बात तो आपड़े सीक्रेट राखवानी हती ने जस्ट लुक एट योर सेल्फ मैंने शू बात करे तने कोई फ्रेंड भी ना बना आ तो अमे एटले तने फ्रेंड बनावी बाकी तो फ्रेंड कहने लायक छे साथे लड़वानी उठवानी मनावानी एंड स्ट्री माथी गीतों ने साथे साबड़वानी इसी दिन मारे ने पर बीजे ऊपर हंसवानी लीडरशिप मा हमेशा पहला रहवानी जिंदगी खुली
હવે અહીંયા શું કામ ઊભી રાખી? ધીસ ઇઝ ધ લાસ્ટ સ્ટોપ ઓફ અવર ટ્રીપ. જેને મારી સાથે આવવું હોય તે આવે, હું ટ્રીપ પૂરી કરીને જ જઈશ. બે કરણ, કરણ કાલ રાત માટે સોરી. એ બધું છે ને કાલે રાત્રે બોલતા પહેલાં વિચારવાનું હતું કુકા. આજે બધું થઈ ગયું ને એને તારું સોરી નહીં સંભાળી શકે. સો આઈ એમ સોરી, લીવ મી અલોન. બે ગૌતમ યાર, સોરી કાલના સિક્રેટ્સ માટે. ભાઈ સિક્રેટ કેવા સિક્રેટ? બહુ ઓપન માઇન્ડેડ થઈ ગયું ગઈકાલે. બધું જ ઓપન કરી દીધું રે અને ભૂલ તારી નથી, ભૂલ મારી છે. મેં તારી જોડે મારા બધા સિક્રેટ શેર કર્યા. સો બ્રો આઈ એમ સોરી, લીવ મી અલોન. બે અક્ષય, બે તું તો સમજ યાર. યાર કુકા, ભાઈ સમજતો હતો તને, એટલે જ બધું તારા જોડે શેર કરતો હતો. પ્રિયા સાથેની એ મુમેન્ટ મારી લાઈફની હેપીએસ્ટ મુમેન્ટ હતી યાર. બીજા કોઈની પણ જોડે શેર કરતા પહેલા એ તારા જોડે શેર કરેલી. પણ એ છોડ યાર, તારી સાથે વાત કરવી જ બેકાર છે. ગુડ ગાઈઝ, ગુડ. કોઈને કઈ કહેવું છે હજુ? હે, ગુસ્સો કરવો છે હજુ? હે કરણ, બોલ ને, કઈ કહેવું છે તારે હજુ? હે પ્રિયંકા, કઈ બોલવાનું બાકી છે તારે હજુ? બોલો ને, કુકો ફ્રી છે. કારણ કે તમે તો એકબીજાને કોઈ દિવસ ફેસ કરી શકવાના નથી. કુકાને બોલી શકો છો તમે, કારણ કે કુકાને ક્યાં ફરક પડે છે, કુકામાં ક્યાં ફિલિંગ્સ છે. એટલે બધો ગુસ્સો તમે કુકા પર કાઢી શકો છો. જો ગાઈસ, કાલે હું ભલે ડ્રંકમાં બોલ્યો હોઈશ, ગુસ્સામાં બોલ્યો હોઈશ, પણ જે પણ બોલ્યો હોઈશ સાચું બોલ્યો હોઈશ. કારણ કે તમે તો કોઈ દિવસ એકબીજાને આ વસ્તુ કહેવાના જ નતા. બસ આખી લાઈફ એક ફેક ફ્રેન્ડશિપ નિભાવ્યા કરતી. સો ગાઈઝ, ફેસ ધ રિયાલિટી. તમારા દરેકના ચહેરા પર છે રિયાલિટી. મારે આવી ફેક ફ્રેન્ડશિપની જરૂર જ નથી. આવી ફ્રેન્ડશિપ છે ને, તમને જ મુબારક. પ્રિયા, પ્રિયા લિસન ના. વોટ કરણ? કાલે રાત્રે મારાથી જે કંઈ પણ થયું એના માટે આઈ એમ ફીલિંગ ગિલ્ટી યાર. પ્લીઝ મને માફ કરી દે. આઈ એમ રિયલી સોરી. સોરી કહેવામાં બહુ ઇઝી વર્ડ લાગે છે, નહીં? બટ કરણ, વાત સોરી કે ગિલ્ટની છે જ નહીં, વાત તો ટ્રસ્ટની છે. તને ખબર છે હું ઇન્ટ્રોવર્ટ છું. આઈ ડોન્ટ શેર માય ફિલિંગ્સ વિથ એની વન એક્સેપ્ટ યુ ઓલ. એન્ડ વોટ હેવ યુ ડન? You were my best friend and I genuinely meant it. I know that Priya, but હું થોડો ઇન્સિક્યોર થઈ ગયો હતો. મને એમ હતું કે
આપણી ફ્રેન્ડશિપ જો પહેલાં જેવી ના રહી તો? અને તમારા લોકોની જે મારાથી દૂર થવાની ફિલિંગ છે ને, એના પર હું કંટ્રોલ ના કરી શક્યો અને મને એમાં આ બધું થઈ ગયું. બટ ગોડ પ્રોમિસ, આજ પછી હું તારો ટ્રસ્ટ ક્યારેય નહીં તોડું. એન્ડ પ્રિયા, જો હું તારો ટ્રસ્ટ તોડું ને તો તું આ પથ્થર વડે મારો ફેસ તોડી નાખજે. રહેવા દે રહેવા દે, આવા નાટક તારાથી પહેલાં પણ નતા થયા ને હવે પણ નથી થવાના, ઇડિયટ. એવરીવન, સો ફાઇનલી આજે આપણી અહીંયા ટ્રીપ પૂરી થાય છે. આપણે અહીંયા શેના માટે આવ્યા હતા? આપણા ફોબિયાસ દૂર કરવા નહીં. પણ શું છે આપણો સૌથી મોટો ફોબિયા? પાણી, ડાર્કનેસ, હાઈટ, આગ? આ બધા તો બહુ નાના નાના ફોબિયાસ છે. આપણો સૌથી મોટો ફોબિયા એ છે કે આપણું આ ગ્રુપ તૂટી ના જાય, આપણે અલગ ના થઈ જઈએ. અને એ જ બીકમાં ને બીકમાં આપણે એકબીજાથી ઘણું બધું છુપાવ્યું, ઘણા બધા સિક્રેટ્સ રાખ્યા અને એમાં એમાં બધું જ મિક્સઅપ થઈ ગયું. બટ ગાઈઝ, ફાઇનલી તો એ જ થઈ રહ્યું છે જે આપણે નતા ઈચ્છતા. વી ઓલ આર બ્રેકિંગ અવર ફ્રેન્ડશિપ. કાલે રાત્રે જે કંઈ પણ થયું એ પછી હવે આપણા બધાની વચ્ચે કોઈ પણ જાતના મિસઅન્ડરસ્ટેન્ડિંગ કે કોઈ પણ જાતના સિક્રેટ્સ નથી. સો કાલે જે કંઈ પણ થયું એને ભૂલી જઈએ એન્ડ લેટ્સ હેવ એ ન્યૂ બિગિનિંગ, એક એવી બિગિનિંગ કે જેનો ક્યારે એન્ડ ના આવે. આમ એકબીજાની ઉપર ગુસ્સો કાઢવાને બદલે આપણે એકબીજાને પ્રોમિસ આપીએ. આપણા બધાની વચ્ચેનું આ કનેક્શન, આ બોન્ડ, આ ફ્રેન્ડશિપ, એના પર ક્યારે બ્રેક નહીં લાગવા દઈએ. ભલે આપણે એકબીજાની નજીક હોઈએ કે ના હોઈએ, પણ એકબીજાની સાથે હંમેશા રહીશું. અક્ષય, આઈ એમ સોરી યાર, આઈ વોઝ ઓન અ રોંગ પાથ. ના યાર, સોરી તો મારે તને કહેવું જોઈએ. તે ઓલવેઝ મને સપોર્ટ કર્યો, મારી સાથે ઉભો રહ્યો અને હું તારી અને પ્રિયા વચ્ચે આવી ગયો. ના અક્ષય, વચ્ચે તું નહીં, વચ્ચે તો હું આવ્યો છું યાર. સાચી વાત કહું તને, મેં ક્યારે પ્રિયાને લાઈક કરી જ નથી. પણ મને પ્રોબ્લેમ એ હતો કે તે મને કીધું કેમ ના. અને આવા નેગેટિવ થોટ્સને લઈને ખબર નહીં તારા માટે ક્યારે હેટ્રેટ ઊભો થઈ ગયો. યાર, તને ને પ્રિયાને હું સાથે પણ નહોતો જોઈ શકતો. હાઉ સિલી આઈ વોઝ. પણ એક વાત કહું હવે તને, જ્યાં સુધી તું ને પ્રિયા એક નહીં થઈ જાઓ ને ત્યાં સુધી હવે મને શાંતિ નહીં મળે. સો ગો એન્ડ પ્રપોઝ હર. થેન્ક્સ યાર. બહુ ખાંસી થતી હોય તો પાણી પી લેવાનું, આમ ખાંસી ખાયા કરવાથી ઠીક નથી થઈ જવાનું. પ્રિયા, આઈ એમ સોરી યાર, સોરી ફોર બ્રેકિંગ યોર ટ્રસ્ટ. યાર, હું કુકાને નહોતો જ કહેવાનો, પણ ખબર નહીં મારા મોંમાંથી કઈ રીતે નીકળી ગયું. એન્ડ મને પણ શું ખબર કે કુકો આમ તારા પેરેન્ટ્સની વાત બધા વચ્ચે કરી દેશે. ઇટ્સ ઓકે યાર, મેં પણ થોડું ઓવરરિએક્ટ કરી દીધું હતું. બટ અક્ષય, હું પહેલાંથી આવી જ છું, પોતાની ફિલિંગ્સ કોઈની સાથે ખુલીને શેર જ નથી કરી શકતી, કદાચ એટલે જ આટલી એકલી છું. બટ આફ્ટર દેટ નાઇટ આઈ અન્ડરસ્ટુડ વન થિંગ, કે કોઈ ફ્રેન્ડ સાથે પોતાની ફિલિંગ્સ શેર કરીએ તો કેટલી હેપીનેસ મળે છે. આ ટ્રીપ પરથી મને એક વસ્તુ તો સમજાઈ જ ગઈ છે, દેટ વી ઓલ નીડ સમવન સ્પેશિયલ ઇન આર લાઈફ, સમવન હુ હોલ્ડ્સ આર હેન્ડ ટુ નેવર લીવ, સમવન જે આવા ટાઈમ પર આપણી સાથે હોય, જેનું એક હગ મેક્સ યુ ફરગેટ ઓલ ધી પ્રોબ્લેમ્સ એન્ડ ટ્રબલ્સ ઓફ આર લાઈફ. ઓકે, તો મળી ગયું એ સમવન સ્પેશિયલ? હા, મળી તો ગયું છે, બટ ખબર નથી એના માટે હું સ્પેશિયલ છું કે નહીં. યસ, યુ આર પ્રિયા, આઈ લવ યુ. આઈ લવ યુ ટુ પ્રિયા. તને ખબર છે મારો સૌથી મોટો ફોબિયા શું હતો? તને પ્રપોઝ કરવાનો, તારી સાથે વાત કરવાનો. પણ આ ટ્રીપે તો એ પણ દૂર કરી નાખ્યો.
બેબી આઈ એમ સોરી. કેટલી વાર સોરી બોલી છે તું? આઈ એમ ટાયર્ડ ઓફ લિસનિંગ દેટ. બેબી એવું નથી, મને ખબર છે કે તને હક છે મારા વિશે જાણવાનો, પણ હું ડરતો હતો કે તને ખબર પડી ગયા પછી તું મને છોડીને જતી રહેશે. ગૌતમ, આપનું રિલેશનશિપ આટલું વીક નથી કે આવી નાની નાની વાતોના લીધે તૂટી જાય. હું તારી ગર્લફ્રેન્ડ છું, તારી એનિમી નથી. ઇફ યુ વુડ હેવ ટોલ્ડ મી, આઈ વુડ હેવ અન્ડરસ્ટુડ. સોરી બેબી, નેક્સ્ટ ટાઈમ આઈ વિલ ટેક કેર. લવ યુ. લવ યુ ટુ. કરણ, આ લોકેશન ક્યાંથી શોધ્યું? હા યાર, ઇટ્સ ઓસમ. અહીં એક પિક તો પાડવો જ પડશે. ટ્રુ ધેટ, લેટ્સ ટેક અ ગ્રુપ પિક્ચર. બટ ક્લિક કોણ કરશે? હા યાર, આપણે બધા તો પોઝ લઈશું ને, તો ક્લિક કોણ કરશે? ઓબ્વિયસલી કેમેરામેન કરતા પહેલા તો કેમેરો જોઈશે ને. અરે કેમેરો હું લાવ્યો છું ને. ગ્રેટ, લો હું પાડી આપું. અરે કુકા, તું અહીંયા હતો? અરે યાર ગાઈઝ, કુકો ખોવાયો નથી, એ અહીંયા જ છે. રિયલી યાર કુકા, તું અહીંયા જ છે? તને ખબર મેં ક્યાં ક્યાં છોડી આવ્યો તને? અરે બહુ સોજો યાર કુકા તને. જાઓ અને પોઝ આપો, હું ક્લિક કરું છું. પણ હજી એક વસ્તુ બાકી છે યાર, એના વગર તો ક્લિક નહીં થાય. કેમેરો અક્ષય લાવ્યો છે ને? કેમેરો નહીં યાર કુકા, તું. આઈ એમ સોરી યાર. આઈ એમ સોરી યાર. છોડો યાર. જો ભાઈ, કુકો એકવાર કમિટમેન્ટ કરે ને પછી છે ને કોઈની નહીં સાંભળતો. તમે બધા છે ને અહીંથી નીકળો. ભાઈ છે ને એકલો જ બરાબર છે. ઓ ભાઈ, આ બધા નાટક હવે બંધ કર. અને એમ પણ જો, શેરલ સેન્ડબર્ગે કહ્યું છે, ઇફ યુ આર ઓફર્ડ અ સીટ ઓન અ રોકેટ શિપ, ડોન્ટ આસ્ક વોટ સીટ, જસ્ટ ગેટ ઓન ઇટ. ઓ ભાઈ, મને એવું લાગે કે આ રોકેટમાં જવું હોય તો ટિકિટ લેવી પડે, કે પછી એમ જ જવાય? આપણા બધાની ફ્રેન્ડશિપ છે ને, એ પણ આવી ટ્રીપ જેવી જ છે. એમાં પણ અપ્સ એન્ડ ડાઉન્સ આવે છે. ક્યારેક ક્યારેક સ્મૂથ ચાલે છે, તો ક્યારેક રોડ ખરાબ પણ હોય છે. બટ પૂરી તો એની ડેસ્ટિનેશન પર પહોંચીને જ થાય છે. સો ગાઈઝ, તમારી ફ્રેન્ડશિપને એની ડેસ્ટિનેશન સુધી પહોંચાડતા પહેલાં ના છોડતા. નાવ યુ ડિસાઈડ કે તમારી ફ્રેન્ડશિપની ડેસ્ટિનેશન શું છે. ફોર મી ધેટ ડેસ્ટિનેશન ઇઝ ડેથ. સો ટીલ ધ ડેથ વી આર ટુગેધર.